સમય આમ ભાગ્યો જાય છે ને પણ આપણા શ્રોતાઓ હંમેશા આપણી સાથે છે અને આપણી સાથે રહેવાના આપણા બધા જ કાર્યક્રમો સાંભળે છે બધા જ કાર્યક્રમોમાં સૂચનો કરે છે અને આજે પણ એમના ઘણા બધા સૂચનો આવ્યા છે તો આપણે સૌથી પહેલા કયા પત્ર મિત્રનો કયો પત્ર વાંચશો તમે આજે પ્રદીપભાઈનો પત્ર પહેલાં લઈએ મનોજભાઈ જી હા પ્રદીપ કે મહેતા શ્રીમતી બીના પી મહેતા વિપુલ મહેન્દ્ર મહેતા શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા બેબી મનસ્વી મસ્કા કચ્છ માનવીથી લખે છે મંગળવારે ચૌદ અગિયારના સહિયર કાર્યક્રમમાં ચાલો કચ્છની સફરે એપિસોડ ત્રણ રસપ્રદ માહિતીપ્રદ રહ્યો કચ્છ જિલ્લાના વિવિધ પૌરાણિક જોવાલાયક સ્થળોની મુલાકાત સહિયર વિભાગના શ્રોતાઓને ઘેર બેઠા પ્રવાસન કરાવી ગઈ રાપર તાલુકાના જે રવેચી માતાજી વિસ્તારમાં આવેલા નખત્રાણા વિસ્તારમાં જે આવેલ છે છારી ઢંઢ અબડાસાના તેરાનો જે કિલ્લો કંથકોટ પુરેશ્વર યક્ષબોતેરા કોઠારાનો દહેરા દહેરા અને આ બધા જે સ્થળોની જે વાત કરી વર્ણનાત્મક ઇતિહાસની માહિતી ખૂબ સુંદર રહી અને સાથે લખે છે કાર્યક્રમ પ્રસ્તુત કરતા બંને બહેનો સહિયર વિભાગના કાર્યક્રમ નિર્માતાઓને સુંદર પ્રસ્તુતિ બદલ અભિનંદન આકાશવાણીના અમારા મનપસંદ કાર્યક્રમો છે જવાબમાં કહેવાનું કે આપની પસંદ ફોની આપની પસંદ આપની પસંદ સદાબહાર ગીત ગુર્જરી સહિયર ચિત્રરંગ ગમતાનું ગુલાલ ગુલમોહર ફિલ્મી કારવા બાબીડેજા બોલ હલ્લો કર્યું ગાલ હેવર હેવર કચ્છી ગુજરાતી ગીતો સંતવાણી ખૂબ આનંદ આવે છે આકાશવાણી ભુજ સાંભળીને લેકતીન પ્રદીપ કે મહેતા મસ્કા કચ્છ માંડવીથી પ્રદીપભાઈ આપણા વરિષ્ઠ શ્રોતા છે અને આ આવકથી એમણે કંઈ સૂચન નથી કર્યા પણ એમના સૂચનો હંમેશા આપણે માન્ય રાખ્યા છે અને પ્રદીપભાઈ ક્યારેક એવું બને કે આપણે રેડિયો ન સાંભળતા હોઈએ તો પ્રદીપભાઈ આપણને કહે કે તમારી આ ભૂલ હતી તો પ્રદીપભાઈ આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો તને બેન આજે વોઇસ મેસેજ ઘણા છે તો એક વોઇસ મેસેજ લઈ લઈએ નમસ્કાર મનોજભાઈ નમસ્કાર તનવી બેન નમસ્કાર ભૂમી બેન નમસ્કાર શોધા મિત્રો જવાબમાં કહેવાનું કે ખૂબ જ સરસ ખાસ કરીને આજના ફોન ઇન પ્રોગ્રામ વિશે જેટલા પણ વખાણ કરીએ તેટલા ઓછા છે શંકરભાઈ રાવણીનો ફોન પણ સાંભળ્યો મિત્રોના નામમાં ખાસ તો અબ્દુલભાઈ સમોસાવાલા મને યાદ કરે છે ખૂબ જ આનંદ આવે છે અને કલ્પનાબેન સાથે સરસ મજાની વાર્તાલાપ ખાસ ઘણા બધા શ્રોતાઓની મેં સાંભળી ખૂબ જ આનંદ આવ્યો અને મારું પણ એક સરસ મજાનું ગીત હતું એ ખાસ કરીને આકાશવાણી ભુજના શ્રોતાઓ અને ઉદઘર્ષક માટે જ હતું એક દુસરે સે કરતે હૈ પ્યારમ આ સરસ મજાની લાગણી આકાશવાણી ભુજથી બધાને જોડવાની હોય છે અને ખાસ તો મનોજભાઈ તનવીબેન કલ્પનાબેન મહેનતથી આ પ્રોગ્રામ કરે છે તો એ પ્રોગ્રામમાં બધા મિત્રો આવી રીતના ભાગ લે છે અને બધા એક થઈ જાય છે તો ખૂબ જ આનંદ આવે છે કે શ્રોતાઓ હવે આકાશવાણી ભુજ ઉપર વધારેમાં વધારે ભાગ લે છે તો આશા રાખીએ કે આવનારા દિવસોમાં આકાશવાણી ભુજ પર આવી રીતના ફોન ઇન પ્રોગ્રામ વધારવામાં આવે જેથી કરીને ઘણા બધા મિત્રો આવી રીતના ભાગ નથી લઈ શકતા એ પણ હવે લઈ શકે ખૂબ જ આનંદ આવ્યો આજનો ફોન ઇન પ્રોગ્રામ સાંભળીને મને પણ એમ થયું કે એક મેસેજ એક વોઇસ મેસેજ મારો પણ આજે જવાબમાં કહેવાનું કેમાં હોવો જોઈએ તો ખૂબ ખૂબ અભિનંદન ખાસ કરીને ફરી એક વખત જવાબમાં કહેવાનું કે માં કે આજનો પ્રોગ્રામ સરસ મજાનો રહ્યો અને હા મનોજભાઈ ગુરુવારે જે ફોન ઇન પ્રોગ્રામ બંધ છે હમણાં તો એ કોઈ સમય અનુસાર વહેલા થઈ શકતો હોય તો કોશિશ કરો જેથી કરીને ઘણા બધા શ્રોતાઓ જે ફોન ઇન પ્રોગ્રામના માધ્યમથી જોડાયેલા છે એ આવી રીતના વહેલા પોગ્રામ સાથે જોડાઈ જાય બસ એ જાતનો નિમિત્ત શ્રોતા અફજલ ભાવનગરથી ખૂબ ખૂબ આભાર અફઝલભાઈ આકાશવાણી ભૂત સાંભળતા રહેજો અને એસએમએસ કરતા રહેજો પત્રો લખતા રહેજો જી તનવીબેન હવે પછીનો મેસેજ કોનો છે અનુજભાઈ વોટ્સઅપ મેસેજ લઈ લઈએ તો નાના રહેહાલથી અલ્તાફ ખત્રી મિત્ર મોહમ્મદ અલી અબુ બકર અસલમ અયાન મનોજભાઈ તનવીબેન કી આયો મજા મે ઓ મજા મે મજા મે બા યસ અજમે કાર્યક્રમ મે જણાઈ જો આઈ મુંજા એસએમએસ ને રહ્યો તા પણ હલાયો નતા અઠવાડિયા મે હકડી વાર હલ્યોતા બેયા મડી જા રેગ્યુલર હલાયોતા દર બુધ શુક્ર શનિ મંગળ જો હલાયો તા અસાજા રેગ્યુલર કી નતા હલાયો અસી આજા નિયમિત મિત્ર નયુ કોરો મનોજભાઈ હન ગાલ કે ધેનય મે ગંજા સવાનો જો એસએમએસ લાઈવ કાર્યક્રમમાં ટાઈમ વધાયો ટાઈમ ગચ ઓછો થિએ તો ટાઈમ દોથી બારો કરેયો હવે હું કચ્છ વાતચીત પણ કરીશ અચ્છા અચ્છા તો હવે તમારા ફોન માં ફોન આવે ત્યારે તમે ફોનમાં હું કચ્છી અહીંયાથી જ શીખ્યો છું શ્રોતાઓ સાથે વાત કરતા કરતા શીખી ગયો બાકી મારા ઘરમાં કચ્છી નથી બોલાતી તો આપણે રોજ શ્રોતાઓ સાથે લોકો સાથે વાત કરીએ તો આવડી જાય વાંચવાથી નથી આવડતી વાતચીતથી બહુ સરળ છે સરળ રહી તો હા જોકો ભાઈ કે ભા મેસેજ કયો આ કેડી બને કે રહી ગયો મેસેજ બાકી એડો કે ભાઈ આજો મેસેજ ન ગને જો કે કોઈ જો ન હોય તા સાજા નિયમિત શ્રોતા આવ્યો ને અહીં જોકો આયો તડે આકાશવાણી બુજ આવે બરાબર ને સોડતા રોજા ને એસએમએસ પણ કરતા રોજા બરોબર ને માઠોમાં લગાઈ જા ભા ભલે અચી જા ભા અચી જા મનુષભાઈ હજી એક વધુ વોટ્સઅપ મેસેજ લઈ લઈએ તો ખત્રી કોલોની નવા અંજારથી અબ્દુલ કાદર ખત્રી એ જણાવે છે કે શનિવાર તારીખ નવ ડિસેમ્બરના રેયાણ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલ નાટક વાહ વાહ થઈ વઈ આ નાટક ખૂબ સરસ રહ્યું પાત્રવર્ણી પણ બહુ સરસ હતી સમાજમાં ખોટા ખર્ચા કઈ રીતે બચાવી શકાય તેનો સંદેશ આ નાટક આપી ગયું તો ખૂબ ખૂબ આભાર આકાશવાણી એ ખૂબ ખૂબ તમારો આભાર અને અબ્દુલ કાદરભાઈ પણ આપણા નિયમિત શ્રોતા છે અને હંમેશા આપણી સાથે જોઈએ છે હમણાં પણ આપણને રૂબરૂ મળવા આવ્યા હતા તો અબ્દુલભાઈ આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો ભૂતથી મીનાક્ષીબેન ખત્રીનો આપણને મેસેજ મળ્યો છે તેઓને આપની પસંદ જે કાર્યક્રમ છે ધર્મેન્દ્રભાઈ જોશીવાળો એ અમને ખૂબ જ ગમે છે આ ઉપરાંત હેવર હેવાર અને અન્ય કાર્યક્રમો પણ નિયમિત રીતે સાંભળીએ છીએ

હું નિયમિત સાંભળું છું પરંતુ મારા એસએમએસ સદાબાર આપની પસંદ ગીત ગુજરી તથા ગમતાનું ગુલાલ એસએમએસ લાઈવ અને આપની પસંદ ગમતાનું ગુલાલ કાર્યક્રમોમાં મારી ગીતની પસંદગી કરવામાં આવી નહીં તો થોડું દુઃખ થાય છે કારણ કે નિયમિત શ્રોતા મિત્ર જૂના હોય છે તેમનું પસંદગી નથી આવતી આ અઠવાડિયા દરમિયાન સદાબહાર આપની પસંદ એસએમએસ લાઈવ ગમતાનું ગુલાલ ગીત ગુજરી તેમજ આપની પસંદ કાર્યક્રમ આ બધા જ મેં એસએમએસ કરેલા પરંતુ કંઈ કારણોસર ગીત નથી આવ્યું તો થોડુંક દુઃખ થાય છે બાકી કાર્યક્રમ તો હું નિયમિત સાંભળું છું અમારા બધા શ્રોતા મિત્ર છે તે તેમની પણ પસંદગી નથી આવી જેવું જેવું કે ધીરેશભાઈ રવારી પોપટભાઈ રાવલ અબ્દુલભાઈ આ બધા નિયમિત શ્રોતા મિત્ર કિરીટભાઈ નિલેશભાઈ પટેલ આ બધા અમારા નિયમિત શ્રોતા મિત્ર છે કાર્યક્રમ નિયમિત સાંભળે છે તો અમારા નિયમિત છોતા મિત્રોનું ધ્યાન આપવા વિનંતી છે બસ જ આવા કાર્યક્રમ સુંદર રજૂ કરો તે વિનંતી છે અને ખાસ કરીને સહિયાર કાર્યક્રમમાં ફોનિંગ ચાલુ કરવા જઈ રહ્યા છે તો ખૂબ જ સરસ કારણ કે તે મહિલાઓ માટેનો કાર્યક્રમ છે તો ફક્ત મહિલાઓના જ ફોન કોલ આવશે અને બધી જાણકારી મળશે તો અમારા સોતા મિત્ર માટે પત્ર લખીશું તો સોતા મિત્ર નું પસંદગી આપવા વિનંતી છે જય શ્રી સ્વામિનારાયણ કાલાવાળ મંદિર રાજકોટ નાથુભાઈ રૈજીભાઈ શ્રી શંકરભાઈ રામ કલમ સર તારુ ખંભાળજી આણંદ ખૂબ ખૂબ આભાર જાદવ નાથુભાઈ આપણે ગયા વખતે જે કાર્યક્રમોની વાત કરી એ આજે જાદવ નાથુભાઈ કરી છે તો આજ રીતે આકેશવાણી ભૂજ સાંભળતા રહે જોતો નહીં બેન એક વોટ્સઅપ મેસેજ છે મનોજભાઈ સોલંકી કિરીટ એટલે કિરીટભાઈ સોલંકીનો જવાબમાં કહેવાનું કે નાનકડા નાજુક શહેર નખત્રાણાથી વાંજા દરજી કિરીટ સોલંકી તથા શ્રીમતી કીર્તિ સોલંકી તારીખ છ બારના હલ્લો કર્યું ગાલમાં શિયાળે મેં રખે હથ પગજી સાર સંભાળ આ વિશે શિલ્પાબેન કોટક સાથેની વાતચીત ખૂબ સરસ રહી બાબીડેજા બોલમાં નાટક મિલકત માટે લેખક કાંતિભાઈ ગોર અને ભાગ લેનાર તમામ કલાકારોને અભિનંદન તારીખ સાત બારના હલ્લો કર્યું ગાલમાં વિરાંગના કે વંદનમાં કાનબાઈ હિરાણી અને સામભાઈ ખોખાણી સાથે વાતચીત ખૂબ સરસ રહી તારીખ આઠ બારના ચિત્રરંગ તેમજ આપની પસંદમાં ગીતો તેમજ રજૂઆત કાબિલે તારીફ નવ બારના જગદીશભાઈ ગોરના કાવ્યો હેલો કર્યો ગાલમાં સરસ બહુ મજા આવી રેયાણ કાર્યક્રમમાં નાટક વા વાહ થઈ વહી ખૂબ સરસ હતું અને ફિલ્મ સંગતના કાર્યક્રમમાં શેડ્યુલ કરનાર પડદા પાછળના તમામ સ્ટાફ જેમાં નીરજભાઈ મચ્છર રીતુબેન ભટ્ટ ચિત્રાબેન ચૌધરી સમૃદ્ધિબેન વોરા આ તમામને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રશ્નકાળને કારણે ગુરુવારનો ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ રદ થયો તો તે અન્ય સમયે રજૂ કરવામાં આવે તો સાંકળ તૂટે નહીં મનોજભાઈ તો આ સાથે આવતા કાર્યક્રમ સુધી હું વિરમું છું બાવીસમી તારીખ સુધી જ આ પ્રશ્ન રહેશે પછી તો પાછા રાબેતા મુજબ આપણે તનવીબેનને સાંભળવાના જ છે એટલે કે શ્રોતાઓ સાથે જી બીજા પિંકીબેન પણ આવે છે કલ્પનાબેન પણ આવે છે હા અને ફોન ઇનમાં આપણે જે રવિવારે છે એમાં પણ હું અને કલ્પનાબેન ફોન ઇન કરતા હોઈ છું તો ફોન ઇન સાંભળતા રહેજો અને ફોન કરતા રહેજો વળી એક વોઇસ મેસેજ લઈ લે જી આકાશવાણી ભૂષ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ રજૂ કરતા મનોજભાઈ અને તન્વીબેનને પ્યાર ભેરા નમસ્કાર અને ખાસ એ જણાવવાનું કે કે ગુરુવારે સોરાના પ્રોગ્રામમાં આદુ વિશેની જે પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી તે ખૂબ જ પસંદ પડી સવારે નવને પાસે સંતવાણી આવે છે એ પણ ખૂબ લાજવાબ રહે છે અને હેવર હેવર કાર્યક્રમ તો ખૂબ જ સુંદર હોય છે અને ડેઈલી સાંભળું છું મને એ સાંભળ્યા સિવાય મજા ન આવે અને બીજું એક કે હું દર પંદર દિવસે જ મેસેજ કરું છું મનોજભાઈ અને આ રવિવારે કર્યું હોય એક રવિવાર જાવ તો બીજા રવિવારે પણ અમુક ચિત્રરંગમાં મેસેજ કરી તો કોઈ લેતું નથી આ એક ફરિયાદ છે અને હું પંદર દિવસ એવા મહેસેજ કરું જ નહીં અને ગીત ગુજરી અને સદાભાર આપની પસંદમાં હું પત્ર લખું છું સૈયરમાંય પણ પત્ર લખું છું અને દરેક ભુજના કાર્યક્રમોને મેં કિરીટભાઈ મને વાત કરી કે પાસમાં મંગળવારે બહેનો માટેનો ફોનિંગ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા કાર્યક્રમ આપણા ભુજને શોભે અને ભુજ આપણો એકદમ 110% લાજવાબ રહે તેવી અમારી આશા સાથે હું જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ બોપાડાથી પોપટભાઈ રાવળ ના જય માતાજી ખૂબ ખૂબ આભાર પોપટભાઈ આકાશવાણી ભુજ સાંભળતા રહેજો તનીબેન હવે કોનો છે હવે ધીરજભાઈ રબારીનો એક વોટ્સઅપ મેસેજ છે એ લઈ લઈએ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ આકાશવાણી ભુજ પરિવારના મનોજભાઈ તનવીબેન તેમજ દરેક શ્રોતાઓને હાથડીને પ્રણામ આપ કાર્યક્રમ દ્વારા થયેલ ત્રુટીઓનો સ્વીકાર કરી કાર્યક્રમમાં કંઈક રીતે વધુ ને વધુ લોકપ્રિય બને એ માટે સતત પ્રયત્ન પ્રયત્નશીલ રહો છો તે માટે ખૂબ ખૂબ આભાર આપને સાથે સાથે રેડિયો સેટ પર આકાશવાણી ભુજનું સારણ છેવાડાના

ગુજરાતી લોકસંગીતને વળી ફોનિન સપ્તાહ કે પંદર દિવસે રજૂ થાય એવું સૂચન છે મનોજભાઈ ફરીથી એમણે સૂચન કર્યું છે રવિવારનો ફોનિન કલ્પનાબેન દ્વારા ખૂબ સરસ રીતે રજૂ કર્યો શ્રોતાના પ્રતિભાવનો આત્મીયતા સભર જવાબ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર સાથે હેવર હેવરના સમાચારની એક આગવી રજૂઆત કરો છો તે બદલ આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે રેયાણ કાર્યક્રમમાં ગ્રામ જગત તેમજ અન્ય ઉપયોગી વાર્તાલાપ સાંભળવાની મજા આવે છે આગળ જણાવે છે શ્રોતાઓની ફરમાઈશ પણ પૂરી કરવામાં આવે છે આનંદભાઈ અને નીલમબેન આ કાર્યક્રમને સરસ રીતે રજૂ કરે છે બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર ધીરજવી રબારી સંજય સચિન ખાંભલિયા પરિવાર ડેર લીલાપરા તાલુકો જિલ્લો પાટણથી એટલે સાડા છ સુધી તમે રયાણ કાર્યક્રમમાં તમારા ગામની વાત તમારું ભજન પસંદગીનું એ લખીને મોકલો એમાં ફિલ્મી ગીતો નહીં બહુ બહુ તો ગુજરાતી ફિલ્મી ગીતો મોકલાવી શકાય તો એ તમે મોકલાવી શકો છો ધીરજભાઈ ખૂબ ખૂબ આભાર આકાશવાણી ભૂત સાંભળતા રહેજો તની બેન વળી એક આપણે વોઇસ મેસેજ લઈ લઈએ જી હલો આકાશવાણી ભૂત કેમ છો મનોજભાઈ તન્વીબેન ભૂમિબેન હું ભુજોડથી સુમરા હકીમભાઈ વાત કરું છું ઘણા સમયથી મેસેજ મોકલું છું એમાં message નો જવાબ જરૂર મોકલજો જવામાં કહેવાનું કે હું નિયમિત સાંભળું છું તમારો તો મિત્રો છો લગભગ મારે આજે બે ત્રણ ચાર રવિવાર નીકળી ગયા છે મેં મેં વોટ્સઅપ નથી કર્યો આજે કર્યો છે આનો જવાબ ચોક્કસ આપજો એક વિનંતી છે આ ગુરુવારે ફોન આવીને આપની પસંદ કેમ નહોતો આવ્યો ને પહેલાં એક નંબર મતે મેં ડ્રાય કર્યા પણ ફોન લાગતો નથી ને તમે આ સમય ફેરફાર કર્યા છે શું થયું છે આમાં આમ બરોબર આવે પહેલાં જેવું નથી આવતું તો આ મારી રેખી છે તમે જરૂર મોકલ પૂરી કરજો ને હું બધો નિયમિત સાંભળું છું અને લગભગ પસંદ મારી ગીતો વાળાઓ મારી પસંદ મોકલી છે આનું મારું પસંદ પૂરી કરજો ને બધા જ કાર્યક્રમો સાંભળું છું ને બધા જ લગભગ આવે છે સારા જ આવે છે તો આ મારી પસંદગી છે જરૂર મોકલજો અને આ મારો મેસેજ જરૂર મોકલજો ને અમે આકાશવાણી ભુજના બધા જ કાર્યક્રમો સાંભળી છે બધા જ મિત્રો ને બધા મજા આવી છે સાંભળવાની ને બધાની ફરમાઈશો હોય ગીતો હોય બધો સારું લાગે છે ને આ ગામ જતો રહ્યો નંબર અમને આપજો તો અને ક્યારેક ફોન કરવા અમને થાય વાત કરવાની કચ્છીમાં મજા આવી અને કચ્છીમાં અમને વાત કરવાની મજા આવી આ અમને નંબર આપજો અને આ બધા નિયમિત નંબર છે તો અમારો આ જરૂર મેસેજ મોકલજો ભલે આવજો ગુજરાતી સુરા હકીમભાઈ ખૂબ ખૂબ આભાર હકીમભાઈ અને ઈ જ અહીં મેસેજ કરતા રહો જા અને આકાશવાણી બુથ સુનતા રહો જા અને જો હાણે આવું એસએમએસ વાંચેવાળો અહીંયા હવે એ ગુજરાતીમાં છે એટલે હવે હું ગુજરાતીમાં વાંચું છું ચીબડાધામ દિયોદર નગરી રંગેલું શહેર બનાસકાંઠા પાલનપુર ઉત્તર ગુજરાત જાજોરિયા પ્રજાપતિ યોગ યોગ ઇન્દુ કુમાર ચેતનાબેન ગોપાલ ગોવિંદ રાજેશ કુમાર મનીષ મિત્તલ જગદીશભાઈ ભાભી મમ્મી મધુબેન તેમજ પપ્પા રાણાજી પ્રજાપતિ તથા અવિરત ચીબડાધામ શ્રોતા મિત્ર મંડળ સુવિચાર લખ્યો છે કે વ્યક્તિની સહનશક્તિ એક ખેંચાના દોરા જેવી હોય છે જો એને જરૂરથી વધારે ખેંચવામાં આવે તો એનું તૂટી જવું નક્કી છે તેઓ લખે છે કે ત્રણ બારના રોજ રવિવારે નવ અને પંદર મિનિટે પત્ર મિત્રોના પ્રત્યુત્તરનો સાપ્તાહિક કાર્યક્રમ જવાબમાં કહેવાનું કે મા બંને મહાનુભાવો મારા લાઈવ એસએમએસનો સરસ રીતે જવાબ આપ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને એસએમએસ મોકલવા માટે કાળજીપૂર્વક ટાઈમ નીકળ્યો છે મેં પરંતુ તમે એસએમએસ બહુ આઉટ કરો છો તે મજા નથી આવતી તે વાતની કાળજી રાખજો ને બીજી વાત એક ફરિયાદ ના કરવી પડે એનું આપ ધ્યાન રાખજો સાત બારના ગુરુવારે સવારે છ ને પાંચ મિનિટે વિચાર બિંદુમાં આત્મઅનુભવ ભક્તિ સંગીતનો કાર્યક્રમ મળવાની મજા આવી ગઈ પઠન કરતા હેતાલબેન મહેતાને અભિનંદન નવ ને બત્રીસ મિનિટે ચિત્રરંગમાં સુરેશભાઈ બિડલાણીની રજૂઆત સરાહનીય કામગીરીવાળી અને બેસ્ટ રહી આઠ બારના શુક્રવારે છ ને ત્રીસ મિનિટે શ્રી રામચરિત માનસગાન મણકો બસો ને બત્રીસમો કલાકાર એ હરિહરન સાંભળવાની ઈચ્છા અનેરી થઈ એસએમએસ લાઈવ આપની પસંદ ગીત ગુજરી ગમતાનો ગુલાલ શુક્રવાર રાત્રે આપની પસંદ આ કાર્યક્રમોને અનુલક્ષીને ટેબલ પ્રમાણે એસએમએસ કરીએ છીએ છતાં બધા ઉદ્ઘોષકો મેસેજ ઇગ્નોર કરે છે ખબર નથી પડતી આવું શું કામ કરે છે મારાથી કંઈ પ્રોબ્લેમ હોય તો મારો કોન્ટેક કરજો હવે આ પ્રોગ્રામ હું કોઈ દિવસ મેસેજ નહીં કરું અને હવે આ કાર્યક્રમ નહીં સાંભળું કોઈ દિવસ આજ પછી કેમ કે બહુ થઈ ગયું આકાશવાણી ભૂરજે બધી જાત પૂરી કરી દીધી છે હવે તમે લોકોએ હવે એવું મારું લાગે છે અનુમાન લાગે છે હું જયારે પૂછાવીશ ત્યારે તો બધો હિસાબ લેવાનો છું પ્રથમ તો જયેશભાઈ રાવલ ભરતભાઈ ચતવાણી આ બંને બહુ કામ છે ખબર નહીં ઉદઘોષકો આવા કેમ ગોઠવ્યા છે જો કેવડું બધું લખી નાખ્યું હવે સુવિચાર પણ લખ્યો છે કે જીવવા માટે કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી ફક્ત ખુશીને પ્લસ કરતા જાવ એટલે દુઃખ પોતે માઇનસ થઈ જશે હવે જો એમણે છેલ્લે પોતે જ લખ્યું છે ખુશીને પ્લસ હા તો તમે ખુશીને પ્લસ કરજો એટલે જે જે સારી બાબતો થઈ છે એને ગણી લ્યો હા અને મનોજભાઈ મન લાગે છે આ એ સમય હતો જ્યારે આપણો નહીં વોટ્સએપ ત્યારે હેંગ થઈ ગયું અને હા અત્યારે પણ પ્રશ્ન છે જ હજુ પણ પણ અત્યારે આપણે જેમ તેમ કરીને થિગડ થાગડ કરીને ચલાવી રહ્યા છીએ વોટ્સઅપ માં એવું છે કે એના જે મેમરી છે ઘણી બધી રોકે છે એના કારણે એ હેંગ થઈ જાય છે ને એ આમાં આપણા કોમ્પ્યુટરની રેમ જે હોય ઓછી હોય એના કારણે વોટ્સઅપ ઘણીવાર નથી ખુલતા તો એવું થયું હશે કાંઈ બાકી કોઈ વ્યક્તિગત એવો કોઈ વાંધો ન હોય અને પ્રવીણભાઈ મને પોતાને પર્સનલી પણ મેસેજ મોકલે છે અને જે મેસેજ કાઢવાવાળા હોય આપણા નિર્માણ સહાયક કેવિન હોય કે પછી સમૃદ્ધિ હોય તો હું એમને પણ એ મેસેજ ફોરવર્ડ કરી દઉં છું કે ચિત્રાબેન હોય કે ભાઈ આમનો મેસેજ તમે ખાસ લઈ લેજો હું એમને કહેતો પણ હોઉં છું એટલે એવું નથી કે પ્રવીણભાઈ તમારા મેસેજ અમે ન લઈ છતાં પણ તમે આકાશવાણીમાં તમારો મેસેજ રીડ ન થાય તો તમે મને પર્સનલી મોકલાવો બરાબર બરાબર પણ તમે આ રીતે ખોટું ન લગાડજો આકાશવાણી પૂછ સાંભળતા રહેજો કેમ કે તનવીબેન પ્રવીણભાઈ એક એવી વ્યક્તિ છે કે એ એક શ્રોતા નથી પ્રવીણભાઈ એ અનેક શ્રોતાઓનો સમૂહ છે બિલકુલ કેટલા બધા શ્રોતાઓ એણે આપણે આકાશવાણી ભૂજને આપ્યા છે અને એ માણસ જો આપણાથી નારાજ થાય તો એ બિલકુલ ન ચાલે અને એ આપણે કાંઈ પણ ભૂલ હોય એ સ્વીકારી અને એની વાત હંમેશા આપણે રાખવી જોઈએ એવું મારું માનવું છે અને જયેશભાઈ પણ એમ જ કહે છે કે આપણો એક પણ શ્રોતા ઓછો ન થવો જોઈએ તો જયેશભાઈ વતી ભરતભાઈ વતી અને હું તન્વીબેન અમે બધા જ

નમસ્કાર જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભોજ આકાશવાણી ભુજના કાર્યક્રમો હું નિયમિત સાંભળું છું હમણાં હમણાં વોઈસ મેસેજ નથી કરી શક્યો તે બદલ દિર્ગીર છું પણ આકાશવાણી ભોજના કાર્યક્રમો હું નિયમિત સાંભળું છું જેમાં રચના કાર્યક્રમ છે એ તો નિયમિત સવારે છ વાગે કમ્પ્લીટ હું સવારના સાડા પાંચે ઉઠી જાઉં અને છ વાગે રેડિયો ચાલુ થઈ જાય તો એ કાર્યક્રમ પણ ખૂબ સરસ છે ભજનનો કાર્યક્રમ સવારના પછી નવ વાગે નારાયણ સ્વામીના અનેક કલાકારોના જે ભજનો આવે છે એ એસએમએસ લાઈવ ફોન ઇન આજે ફોન ઇનમાં મનોજભાઈ સોનીની રજૂઆત ખૂબ સુંદર સુપરહિટ કાર્યક્રમ પછી જવાબમાં કહેવાનું કાર્યક્રમ હું નિયમિત સાંભળું છું આમ આકાશવાણી ભોજના જેટલા કાર્યક્રમો આવે છે જે પસંદગી આધારિત છે એ વધારે પસંદ આવે છે અન્ય કાર્યક્રમો છે જે રિયાણ છે પછી મહિલા માટેનો કાર્યક્રમ છે આ નિયમિત અનુકૂળતાએ સાંભળી લઈએ છીએ તો બસ એજ ગામ ભરૂડિયાથી વિભાભાઈ રબારી રામ રામ આવજો ખુબ આભાર વિભાભાઈ આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો આપણા વાઘડના જૂના શ્રોતા વિભાભાઈ ખૂબ ખુબ આભાર તનિબેન આપડા પ્રદીપભાઈ મહેતાનો મેસેજ આવ્યો છે તમે માત્ર વાંચો જ પાટણ જિલ્લાના ડેર ગામના ધીરજભાઈ રબારી શેડ્યુલ કરેલ ગીતો સુંદર રહ્યા સુંદર પ્રસ્તુતિ બદલ અભિનંદન ભાગીને જબોલ કાર્યક્રમમાં રજૂ થયેલ કચ્છી નાટક મિલકત ગમ્યું અપ્રમાણિકતાથી તથા ખોટા કામો કરીને મેળવેલી સંપત્તિ માનવ જીવનને દુઃખદાયક અને હાનિ પહોંચાડનાર બની જાય છે એ એ પ્રકારનો સંદેશ એ નાટક મારફત મળ્યો બાબી રાજા બોલમાં અવારનવાર સંદેશાત્મક નાટકો રજૂ થતા રહે છે તે આવકારદાયક છે પ્રદીપ કે મહેતા મસ્કા ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ અને આજ રીતે આકાશવાણી બુદ્ધ સાંભળતા રહેજો તનુબેન હવે મને લાગે છે કે આપણે પત્ર લખવાનું સરનામું આપી દઈએ તો તમે આપી દો સરનામું અને હું આપી દઉં ફોન નંબર તો શ્રોતા મિત્રો પત્ર લખવાનું સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ સાડત્રીસ શૂન્ય 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 એક અને ચોરાણું બસો ચોસઠ એકવીસ ચોપન એટલે કે નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર આ નંબર પર તમે વોટ્સઅપ કરો અને તમારા પ્રતિભાવો અમને જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં જી કે લખીને મોકલાવી દેજો તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનવી બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ જવાબ માં કહેવાનું કે સાંભળી રહ્યા હતા આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી